નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 3ની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેમનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. તો જોઈએ મિત્રો, પાઠ 3 જેમનું નામ છે રેસાથી કાપડ સુધી, એટલે કે રેસાથી માંડી અને કાપડ બને ત્યાં સુધીની વાત આપણે આ પાઠની અંદર જોઈ ચૂક્યા છીએ અને સમજી ચૂક્યા છીએ. તો જોઈએ એનો પહેલો ટોપિક છે પ્રસ્તાવના, એમાં પ્રશ્ન નંબર 1, ઘેટા અથવા યાકની ખાલી જગ્યામાંથી ઊન મળે છે. મિત્રો, ઘેટા અને યાકના કયા ભાગમાંથી આપણને ઊન મળે છે? તો કે રૂવાટી. ત્યાર પછી બીજું છે, રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે, ખરું કે ખોટું? એટલે કે રેશમના કીડા છે, એના કોસેટો છે, એમાંથી આપણને રેશમના રેસા મળે છે. આપણે અગાઉ વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ કે રેશમના કીડા છે, એના કોસેટો છે, એમાંથી આપણે રેસા મેળવી શકીએ છીએ. તો આ વાક્ય છે એ ખરું છે. ત્યાર પછી ત્રીજું છે, ઊન અને રેશમ ખાલી જગ્યા રેસાઓ છે. એમાં એ વનસ્પતિ, બી પ્રાણીજ, સી કૃત્રિમ અને ડી આપેલ તમામ. તો ઊન અને રેશમ છે એ પ્રાણીમાંથી આપણને મળે છે, બરાબર? તો એ કેવા રેસા કહેવાય? તો કે પ્રાણીજ રેસા, માટે આપણે અહીંયા લખીશું બી. ત્યાર પછીનો ટોપિક છે ઊન. ઊન આપણે બધાએ જોયેલી જ છે. તો જોઈએ આપણે પ્રશ્નો. પ્રશ્ન નંબર 4, ઊન આપણને કયા કયા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે? તો કે ઊન આપણને ઘેટા, બકરા, યાક જેવા પ્રાણીઓની રૂવાટીમાંથી પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થવું એટલે મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ઊનની રૂવાટી ધરાવતા પ્રાણીઓની ચામડી પર વાળનું ઘટ સ્તર શા માટે હોય છે? એટલે કે જે પ્રાણી છે એ ઊનની રૂવાટી ધરાવે છે, એના ઉપર ચામડીનું સ્તર ઘાટું કેમ હોય છે? તો જોઈએ, સામાન્ય રીતે ઠંડા પ્રદેશોમાં જોવા મળતા પ્રાણીઓની ચામડી વધુ રૂવાટીવાળી હોય છે. જો ઠંડા પ્રદેશની અંદર જે પ્રાણીઓ રહે છે એ પ્રાણીઓની રૂવાટી, એ પ્રાણીઓના શરીર ઉપર ખૂબ જ વધારે રૂવાટી હોય છે. આ વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે, એટલે કે વધારે પડતી હવાને વાળ છે જકડી રાખે છે, જેથી જે તે પ્રાણી છે તેને ઠંડી લાગે નહીં. હવા ઉષ્માની મંદ વાહક છે, એટલે કે ઉષ્મા એમાંથી પસાર થઈ શકે નહીં. આવા ઘટ વાળ ઠંડી સામે રક્ષણ આપે છે, જેથી ખૂબ જ ઠંડી હોય ત્યારે આવા ઘટવાળવાળા પ્રાણીઓને પૂરી આવા ઘટ વાળ છે એ પ્રાણીઓને પૂરી પાડે છે, બરાબર? ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, ઘેટાના શરીર પર કયા બે પ્રકારના વાળ હોય છે? તો મિત્રો, કયા બે પ્રકારના હોય? બરછટ અને સુવાળા. તો જોઈએ, ઘેટાના શરીર પર દાઢીના ભાગમાં બરછટ વાળ અને ચામડીની નજીક પાતળા સુવાળા વાળ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, ઊન મેળવવા માટે કેવા ઘેટાઓને વધારે પસંદ કરવામાં આવે છે? તો કે ઊન મેળવવા માટે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓને વધારે પસંદ કરવામાં આવે છે, કારણ કે સુવાળી રૂવાટી એમાંથી આપણને મળી શકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, પસંદગીલક્ષી સંવર્ધન એટલે શું? તો કે પસંદગીલક્ષી સંવર્ધન એટલે શું? તો કે જે ઘેટાઓ સુવાળા વાળ ધરાવે છે તેવા ઘેટાના બચ્ચાને, એ સુવાળા વાળ ધરાવતા ઘેટા છે એ સુવાળા વાળ ધરાવતા બચ્ચાને જ જન્મ આપે છે, અને એ ઘેટાઓને ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગી જે કરવામાં આવે છે એને પસંદગીલક્ષી સંવર્ધન કહેવાય છે. તો જોઈએ, સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે છે. સુવાળા વાળ ધરાવતા ઘેટાઓને ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની પ્રક્રિયા કરવામાં આવે છે, જેને પસંદગીલક્ષી સંવર્ધન કહે છે. સંવર્ધન એટલે ઉછેર, બરાબર? ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે, કયા પ્રદેશમાં યાકનું ઊન પ્રચલિત છે? તો મિત્રો, યાકનું ઊન કયા દેશ પ્રદેશમાં મળે છે? તો કે તિબેટ અને લદાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે, યાકના વાળ વુલન કાપડ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા નથી, ખરું કે ખોટું? બરાબર, યાકના વાળ છે એ વુલન કાપડ બનાવે, વુલન એટલે ઊન, બરાબર? તો કે યાકના વાળ દ્વારા આપણે ઊન મેળવી શકતા નથી એવું કહે છે. તો આ વાક્ય કેવું છે? ખોટું, કારણ કે એની રૂવાટીમાંથી આપણે ઊન બનાવી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, અંગોરા ઊન કયા પ્રાણીમાંથી મેળવવામાં આવે છે? તો આપણને ખબર જ છે, એમાં તમને ઓપ્શન આપેલા છે, એ અંગોરા ઘેટા, બી અંગોરા ઊંટ,
સી અંગોરા યાક અને ડી અંગોરા બકરી. તો અંગોરા ઊન કયા પ્રાણીમાંથી મળે છે? અંગોરા બકરીમાંથી. તો આપણે અહીંયા લખીશું ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 છે, અંગોરા બકરી ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? એમાં એ આપેલું છે હિમાચલ પ્રદેશ, બી જમ્મુ કાશ્મીર, સી ગુજરાત અને ડી ઉત્તર પ્રદેશ. બરાબર, અંગોરા બકરી કયા પ્રદેશમાં હોય મિત્રો? તો કે જમ્મુ કાશ્મીરમાં. માટે આપણે અહીંયા લખીશું બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 13 છે, કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સુવાળું હોય છે, ખરું કે ખોટું? તો કાશ્મીરી બકરી વડે જે ઊન મળે એ સુવાળું હોય? તો કે હા. તો એનો જવાબ લખીશું ખરું. ત્યાર પછી પ્રશ્ન નંબર 14 છે, પેશમીના શાલ ખાલી જગ્યાની બકરીની રૂંવાટીમાંથી બનાવવામાં આવે છે. પેશમીના શાલ કઈ બકરીની રૂંવાટીમાંથી મળે મિત્રો? એમાં ઓપ્શન આપેલા છે એ કાશ્મીર, બી ગુજરાત, સી કચ્છ અને ડી બિહાર. તો શેમાંથી મળશે? કાશ્મીર. તો અહીંયા આપણે લખીશું એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, ખાલી જગ્યામાં જોવા મળતા લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે. એ દક્ષિણ ભારત, બી ઇરાક, સી દક્ષિણ અમેરિકા અને ડી રશિયા. તો લામા અને અલ્પાકા પ્રાણીઓ ક્યાં જોવા મળે? તો કે દક્ષિણ અમેરિકામાં. તો આપણે અહીંયા લખીશું સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 16 છે, ઘેટાનો ઉછેર ઊન મેળવવા માટે કરવામાં આવતો નથી, ખરું કે ખોટું? તો ઘેટાનો ઉછેર ઊન મેળવવા માટે ન કરીએ તો શેના માટે કરીએ? આપણે ઊન મેળવવા માટે જ કરીએ છીએ. માટે આ વાક્ય કેવું છે? ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, ભારતના કયા પ્રદેશોમાં ઘેટા ઉછેરવામાં આવે છે? તો કે ભારતના જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના મેદાન વિસ્તારોમાં ઘેટા ઉછેરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18 છે, ઘેટું માંસાહારી પ્રાણી છે, ખરું કે ખોટું? એટલે કે ઘેટું છે એ માંસ ખાય છે, આ વાક્ય સાચું છે નહીં? તો આપણે અહીંયા લખીશું ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 19 છે, ઘેટાને પાળનાર ઘેટાને શું ખવડાવે છે? તો કે ઘેટા શું ખાય? તો કે લીલો ચારો, મકાઈ, જુવાર, દાળ, દાળનું મિશ્રણ, ખોળ વગેરે જેવું ખાય છે. તો લખીએ, ઘેટાને પાળનારા ઘેટાને લીલા ચારા ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ, બીજમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલો પદાર્થ. ખોળ એટલે શું? તો કે બીજ, જે તે બીજ છે એમાંથી તેલ કાઢી અને પછી જે કાંઈ વધે છે તેને શું કહેવાય? ખોળ. તથા ખનિજ દ્રવ્ય ખવડાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20 છે, પહાડી પ્રદેશોમાં ઘેટાને પાળનાર ઘેટાને શિયાળામાં ક્યાં રાખે છે અને શું ખવડાવે છે? તો કે એને ઘેટાને શિયાળામાં ઘરની અંદર રાખે છે અને અનાજ અને સૂકો ચારો ખવડાવે છે. જોઈએ, શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 21 છે, નીચેનામાંથી કઈ જાતિ ઘેટાની નથી? બરાબર, તો એ મુરાહા, બી મારવાડી, સી લોહી અને ડી નાલી. તો આપણે ઘેટાની જુદી જુદી જાતિ વિશે આપણે ભણી ચૂક્યા છીએ અને વિડીયો પણ જોઈ ચૂક્યા છીએ. તો આમાં ઘેટાની જાતિ કઈ નથી મિત્રો? હા, મુરાહા. તો આપણે અહીંયા લખીશું એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 છે, ગાલીચાનું ઊન કઈ જાતિના ઘેટાના વાળમાંથી બનાવાય છે? ઓપ્શન આપેલા છે એ પાટણવાળી, બી મારવાડી, સી લોહી અને ડી નાલી. તો ગાલીચા કઈ જાતિના ઘેટાના વાળમાંથી બને? નાલી. તો આપણે અહીંયા લખીશું ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 છે, રામપુર બુશાયર જાતિના ઘેટાના વાળનો રંગ કેવો હોય છે? એ સફેદ, બી કથ્થઈ, સી લાલ અને ડી આપેલ તમામ. તો રામપુર બુશાયર જાતિના ઘેટાના વાળનો રંગ કેવો હોય મિત્રો? કથ્થઈ હોય છે. તો આપણે અહીંયા લખીશું બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 24, નીચેનામાંથી કઈ જાતિના ઘેટાના વાળ બરછટ ઊન બનાવવા વપરાય છે? એ પાટણવાળી, બી મારવાડી, સી લોહી અને ડી નાલી. તો બરછટ ઊન બનાવવા કઈ જાતિના ઘેટા હોય? તો કે મારવાડી, જે ગુજરાતમાં જોવા મળે છે. માટે આપણે અહીંયા લખીશું બી. બરાબર. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, રાજસ્થાનમાં જોવા મળતી ઘેટાની જાતિઓ જણાવો. બરાબર, એમાં
એ રામપુર બુશાયર, લોહી, બી મારવાડી અને પાટણવાડી, સી લોહી અને નાલી અને ડી બાખરવાલ અને નાલી. તો રાજસ્થાનમાં કઈ જાતિના ઘેટા જોવા મળે? તો કે લોહી અને નાલી. માટે આપણે અહીંયા લખીશું સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 26. ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિના ઘેટા ઉછેરવામાં આવે છે. ગુજરાતમાં કઈ બે જાતિના ઘેટા ઉછેરવામાં આવે છે મિત્રો? તો કે મારવાડી અને પાટણવાડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 27. જમ્મુ કાશ્મીરમાં બાખરવાલ જાતિના ઘેટા જોવા મળે છે, ખરું કે ખોટું? બાખરવાલ જાતિના ઘેટા આપણને જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. તો આ વાક્ય કેવું છે મિત્રો? સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 28. પાળેલા ઘેટાના વાળ ક્યારે કાપવામાં આવે છે? તો કે જ્યારે એના શરીર ઉપર વાળનો જથ્થો વધી જાય ત્યારે, અને ગરમીની ઋતુ હોય ત્યારે. તો આપણે એની વાક્ય રચના લખીએ બાળકો. જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેને ગરમીની ઋતુમાં કાપવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 29 છે. સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન કે શાલ વણવા માટે વપરાતું ઊન એક ટૂંકી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે, ખરું કે ખોટું? એટલે કે સ્વેટર ગૂંથવા માટે અને ઊન કે શાલ વણવા માટે જે ઊન વપરાય છે એ ખૂબ જ ટૂંકી પ્રક્રિયા દ્વારા આપણે મેળવી શકીએ છીએ. વાક્ય સાચું છે નહીં? એના માટેની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. તો આ વાક્ય કેવું છે મિત્રો? ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 30. વ્યાખ્યા આપો કાતરણી. કાતરણીની વ્યાખ્યા આપવાની છે. તો કોને કહેવાય? તો કે ઘેટાના શરીર પરથી ચામડી સહિત રૂવાટી ઉતારી લેવામાં આવે એને શું કહેવાય? કાતરણી. તો જુઓ, ઘેટાઓના શરીર પરથી તેમની ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે, આ પ્રક્રિયાને કાતરણી કહે છે, બરાબર? ત્યાર પછી પ્રશ્ન નંબર 31. ઘેટાના વાળને સામાન્ય રીતે કઈ ઋતુમાં કાપવામાં આવે છે? એ વસંત, બી ગરમી, સી ઠંડી અને ડી વરસાદ. તો ઘેટાના વાળને કઈ ઋતુમાં કાપવામાં આવે મિત્રો? ગરમીમાં. તો આપણે અહીંયા લખીશું બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 32 છે. ઘેટાના વાળ ગરમીની ઋતુમાં કેમ કાપવામાં આવે છે? તો કે શિયાળા દરમિયાન ઘેટાના વાળ તેમનું ઠંડીથી રક્ષણ કરે છે. ગરમીમાં ઘેટાઓના વાળને કારણે બેચેની તેમજ ગરમી ખૂબ જ લાગે છે અને શિયાળો આવતા તેમને ફરીથી વાળ આવી જાય છે. જો શિયાળામાં ઘેટાને ઠંડીથી રક્ષણ મેળવવા માટે એમની ઊન છે એને રક્ષણ કરે છે, બરાબર? પછી ઘેટાઓને ગરમીમાં એની ઊનના કારણે ખૂબ જ બેચેની અનુભવે છે અને ખૂબ જ ગરમી લાગે છે, એટલા માટે શિયાળો આવે ત્યારે એને ફરીથી પાછા વાળ આવી જાય, એટલે ગરમીની ઋતુમાં ઘેટાના વાળ છે એને કાપવામાં આવે છે. શરીર પર પાછું રક્ષણાત્મક આવરણ બની જાય છે, તેથી ગરમીમાં વાળ કાપવામાં આવે છે. શિયાળો આવે ત્યાં પાછી રૂવાટી છે ઉગી જાય, એટલે એને પાછું ઠંડીથી રક્ષણ મળી શકે છે, એટલે એના વાળ છે એને ગરમીની ઋતુમાં કાપવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 33 છે. કારણ આપો. ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી. આપણને એમ થાય કે ચામડી સહિત જો એની રૂવાટી ઉખાડી લઈએ તો એને કંઈ દર્દ નહીં થતું હોય. તો કેમ નથી થતું? તો કે એની ઉપરની જે ચામડી છે એનું ઉપરનું સ્તર છે એ મૃત કોષોનું બનેલું છે. હવે મૃત કોષો છે એ ઘસાઈ અને બહાર આવી જાય છે. એ કોષો છે એ જીવંત હોય તો એને દર્દ થાય, પણ એ તો કોષ છે એ મૃત હોય છે માટે એને દર્દ થતું હોતું નથી. જોઈએ જવાબ. ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે. જ્યારે ઘેટાના આ વાળ ઉતારવામાં આવે છે ત્યારે તેના મૃત કોષો પણ ઘસાઈ અને બહાર આવી જાય છે. જો આ કોષો જીવંત હોય તો દર્દ થાય, પરંતુ મૃત કોષોના કારણે જ ઘેટાઓને દર્દ થતું હોતું નથી. એટલે કે એના ચામડીનું ઉપરનું જે સ્તર છે એમાં રહેલા કોષો મૃત હોય છે માટે એને કાંઈ પણ દર્દ થતું નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 34 છે. ઘસવાની પ્રક્રિયા એટલે શું? તે કેમ જરૂરી છે? તો કે ચામડી સહિત ઉતારેલા ઘેટાના વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે, જેથી તેમાંથી ચિકાસ, ધૂળ અને મેલ નીકળી જાય,
બરાબર આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે. જો ઘેટાના શરીર ઉપરથી ચામડી સહિત વાળ ઉતારી લેવામાં આવે છે અને એને ટાંકીમાં નાખી અને સારી રીતે એને ધોવામાં આવે છે, એ ક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહેવાય. અને કેમ જરૂરી છે? તો કે એના રૂવાટીમાં રહેલી ચીકાશ, ધૂળ અને મેલ છે એ દૂર થઈ જાય એટલા માટે. ત્યાર પછી પ્રશ્ન નંબર 35 છે, રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરી તેમને ખાલી જગ્યામાં આવે છે. ઘસ્યા પછી એને શું કરવામાં આવે? એ ધોવામાં, બી સૂકવવા, સી નીચોવવા અને ડી કાપવા. તો મિત્રો, ઘસ્યા પછી એટલે કે એને ધોયા પછી એને શું કરવામાં આવે? તો કે સૂકવવામાં આવે છે, માટે આપણે અહીંયા લખીશું બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 36 છે, કારણ આપો. ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે. ઊન છે એ આપણને સફેદ, કાળા કે કથ્થઈ એ ત્રણ રંગના જ મળતા નથી, પરંતુ જુદા જુદા કલરની આપણને ઊન મળે છે. તો એને જુદા જુદા રંગમાં કેમ રંગવામાં આવે છે? તો કે ઘેટા, બકરા અને યાકના કુદરતી વાળ સફેદ, કથ્થઈ કે કાળા રંગના હોય છે, તેથી જુદા જુદા રંગના ઊન મેળવવા માટે તેને રંગવામાં આવે છે, જેથી વિવિધ રંગી ઊનના કપડાં બનાવી શકાય છે. આપણને ખબર છે કે ઘેટા, બકરા અને યાકના કુદરતી વાળ છે એ સફેદ, કાળા કે કથ્થઈ કલરના હોય છે, પણ આપણને ઊન જુદી જુદા કલરમાં મળી શકે. જુદા જુદા કલરમાં આપણે ઊનમાંથી આપણે જુદા જુદા કલરનું આપણે ગમે તે કપડાં બનાવી શકીએ છીએ. ઊનના કપડાં આપણે રંગબેરંગી બનાવી શકીએ એટલા માટે એને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 37, ઊનની પ્રક્રિયાના વિવિધ સોપાનોમાંથી કેટલાક સોપાનો આપેલા છે, બાકી સોપાનો ક્રમબદ્ધ રીતે લખવાના છે. એમાં તમને અમુક અમુક વચ્ચે આપેલા છે અને અમુક જે નથી આપેલા એ આપણે ક્રમ અનુસાર લખવાના છે. તો જોઈએ, સૌ પહેલાં આપણે ઊનને ઉતારવું, સૌથી પહેલાં આપણે ઘેટાના શરીર ઉપરથી ઊનને ઉતારીએ છીએ. ત્યાર પછી એને કઈ ક્રિયા કરવામાં આવે? તો કે ઘસવાની પ્રક્રિયા કરવામાં આવે છે. પછી એનું વર્ગીકરણ કરવામાં આવે છે, તો એ તમને આપેલું છે. પછી વર્ગીકરણ કર્યા પછી એને ફરીથી ઘસી અને શું કરવામાં આવે? તો કે સૂકવવાની ક્રિયા કરવામાં આવે છે. સૂકવ્યા પછી એને જુદા જુદા રંગમાં રંગવાની પ્રક્રિયા કરવામાં આવે છે. રંગ્યા પછી એને લપેટવામાં આવે છે, એટલે કે લપેટવાની ક્રિયા. ત્યાર પછી એને કાતવાની પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 38 છે, કારણ આપો. ઊનનું વસ્ત્ર શિયાળા દરમિયાન હૂંફ આપે છે. ઊનનું વસ્ત્ર છે, ઊનનું કાપડ છે, શિયાળામાં આપણને હૂંફ આપે છે. એનું કારણ શું છે? તો કે શિયાળા દરમિયાન વાતાવરણમાં ઠંડી વધે છે. આપણને બધાને ખબર જ છે શિયાળામાં શું હોય મિત્રો? તો કે ઠંડી. આપણી આસપાસની હવા કેવી બની જાય? ઠંડી બની જાય છે. ઊનના રેસા પાતળા અને ઘટ્ટ હોય છે, એટલે કે ઊનના રેસા છે આમ પાતળા હોય અને આમ ઘટ્ટ હોય છે, બરાબર. વળી તે ઉષ્માના અવાહક છે, એટલે કે એમાંથી ઉષ્મા પસાર થઈ શકે નહીં, તેથી ઊનના વસ્ત્રો શરીરની ઉષ્માને વાતાવરણમાં જવા દેતા નથી અને ઠંડી હવાને દાખલ થવા દેતા નથી. એટલે કે ઊનના વસ્ત્રો આપણે પહેરીએ તો ઠંડી હવા છે આપણા શરીરની અંદર ન જઈ શકે અને શરીરની અંદર રહેલી ગરમી છે એ બહાર ન નીકળી શકે, એટલા માટે આપણને ઠંડી લાગી શકે નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 39 છે, રેસાઓમાંથી ઊનના રૂપાંતરની પ્રક્રિયા વર્ણવો. રેસામાંથી ઊન કઈ રીતે બને છે એના માટે કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો આપણે અહીંયા લખવાનું છે મિત્રો, એમાં પહેલું સોપાન એક આપેલું છે, એટલે કે સૌથી પહેલાં શું કરવામાં આવે છે? તો કે ઉનાળામાં ઘેટાના શરીર પરથી મૃત પાતળી ચામડી સહિત રૂવાટી ઉતારી લેવામાં આવે છે, જેને કાતરણી કહે છે. એટલે કે ઉનાળામાં ઘેટાના શરીર ઉપરથી જે મૃત ચામડી સહિત એના વાળ ઉતારી લેવામાં આવે છે, તો એ વાળ ઉતારવાની ક્રિયા છે, જેને શું કહેવાય છે? કાતરણી. કાતરણી પછી શું કરવામાં આવે છે? તો તમને સોપાન બીજું આપેલું છે, ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં ધોઈ તેમાંથી ચીકાશ, ધૂળ, મેલ દૂર કરવામાં આવે છે, જેને ઘસવાની ક્રિયા કહે છે. એ મૃત ચામડી સહિત જે વાળ ઉતારી લેવામાં આવે છે એને આપણે ટાંકીમાં પાણીમાં નાખી અને એને ધોવામાં આવે છે, જેથી એમાં રહેલી ધૂળ, મેલ અને ચીકાશ છે એ દૂર થઈ જાય. તો એ ક્રિયાને શું કહેવાય છે? ઘસવાની ક્રિયા.
ત્યાર પછી સોપાન ત્રણ છે, વાડવાળી ચામડીને કારખાનામાં મોકલી જુદા જુદા પોત પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે એ જે વાડવાળી ચામડી છે, ચામડી વાડ સહિત ઉતારેલી જે ચામડી છે એને કારખાનામાં મોકલવામાં આવે છે અને જુદા જુદી ગુણવત્તા પ્રમાણે, પોત પ્રમાણે એટલે કે ગુણવત્તા પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી સોપાન ચાર છે, નાની રૂવાટીવાળા બરને કાઢી ફરીથી ઘસવાની ક્રિયા કરવામાં આવે છે. એટલે કે બધી રૂવાટી એકસરખી હોતી નથી, એમાં ઘણી રૂવાટી છે નાની હોય છે. એટલે કે તો નાની રૂવાટી છે એને શું કહેવાય? બર. બરાબર, તો એને કાઢી અને ફરીથી એને ધોવામાં આવે છે. ત્યાર પછી પાંચમું સોપાન છે, કાળા ધોળા કથ્થઈ ઊનના રેસાઓને અલગ અલગ રંગમાં રંગવામાં આવે છે. આપણને ખબર છે કે કુદરતી ઊન જે છે એ કાળા ધોળા અથવા તો કથ્થઈ ત્રણમાંથી એક રંગની જ મળે છે, પરંતુ આપણને જુદા જુદા રંગમાં ઊન મળી શકે એટલા માટે એને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠું શું છે? તો કે સોપાન છ, ઊનના રેસાઓને સીધા કરી ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટરનું ઊન બને છે અને ટૂંકા રેસાઓને કાતી અને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે. જો ઊનના રેસાને ઊન છે એકદમ સીધી હોતી નથી, એટલે એને સૌપ્રથમ સીધી કરવામાં આવે છે અને પછી એને દોરીની જેમ લપેટવામાં આવે છે, અને લાંબા રેસા જે છે એને સ્વેટર બનાવવા માટે ઊન બનાવવામાં આવે છે, અને ટૂંકા ટૂંકા જે રેસાઓ છે એને કાંતી અને એમાં ઊનના કાપડ કપડાં બનાવવાના હોય તો એમાં વણી લેવામાં આવે છે. તો આવી રીતે આપણે રેસામાંથી ઊન મેળવી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 40 આપેલા છે, નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી ઊન આપતું નથી? એ યાક, બી ઊંટ, સી બકરી અને ડી ઘાટા વાળવાળો કૂતરો. તો કયું પ્રાણી ઊન નો આપે મિત્રો? ઘાટા વાળવાળો કૂતરો. તો આપણે અહીંયા લખીશું ડી. ત્યાર પછીનો ટોપિક છે રેશમ. રેશમ એટલે સિલ્ક, આપણે જે સિલ્કના કપડાં કહીએ છીએ, બરાબર. તો એ કેસાના કપડાં કહેવાય? રેશમના. તો જોઈએ એમાં પ્રશ્ન નંબર 41 છે, વ્યાખ્યા આપો સેરીકલ્ચર. સેરીકલ્ચર એટલે શું? તો કે રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવો, જેને શું કહેવાય છે? સેરીકલ્ચર. લખીએ એની વ્યાખ્યા, રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને સેરીકલ્ચર કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 42 છે, રેશમનો કીડો એમાં પેલું છે કેટરપિલર અને બીજું છે ડિમ્પ, આમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં પેલું એ છે એમાં એક, બી છે એમાં બે અને સી છે એમાં એક અને બે બંને, અને ડી એક અને બે માંથી એક પણ ને. એટલે કે રેશમનો કીડો છે એ બંને અવસ્થામાં હોય, કેટરપિલર અને ડિમ્પ બંને અવસ્થામાં આવે છે. તો કે હા, માટે આ વિકલ્પ નંબર શું આવશે? સી, એક અને બે બંને. એટલે આપણે અહીંયા લખીશું સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 43 છે, વ્યાખ્યા આપો પ્યુપા. બરાબર, તો પ્યુપા કોને કહેવાય? તો કે જ્યારે કેટરપિલર વૃદ્ધિ પામી અને એના જીવનચક્રની પછીની અવસ્થામાં આવે એને શું કહેવાય? પ્યુપા અવસ્થા. આપણે કેમ બાલ્ય અવસ્થામાંથી પછી મોટા થઈએ એટલે યુવાન બનીએ પછી વૃદ્ધ બનીએ, એવી રીતે પ્યુપા છે એ કેવી રીતે બને છે? તો કે કેટરપિલર વૃદ્ધિ પામી તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે તેને કોષિત અવસ્થા એટલે કે પ્યુપા કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 44, પ્યુપાનો વિકાસ કોસેટોમાં થયા પછી તે શામાં રૂપાંતર પામે છે? એ ડિમ્ભમાં, બી ઈયળમાં, સી રેશમના કીડામાં અને ડી પતંગિયામાં. બરાબર, પ્યુપાનો વિકાસ કોસેટોમાં થઈ જાય પછી શેમાં રૂપાંતર પામે? કોસેટોમાંથી પછી એ પતંગિયામાં રૂપાંતર પામે છે, માટે આપણે અહીંયા લખીશું ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 45, રેશમના તારનો ઉપયોગ જણાવો. રેશમના તારનો ઉપયોગ શું છે? તો કે રેશમના વસ્ત્રો બનાવવા માટે. તો આપણે અહીંયા લખીશું રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 46, રેશમનો નરમ તાંતણો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે, ખરું કે ખોટું? એટલે કે રેશમનો જે નરમ તાંતણો છે એ સ્ટીલના તાર જેટલો મજબૂત હોય? તો કે હા, માટે આ વાક્ય કેવું છે? સાચું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 47, રેશમના કીડાની જીવનગાથા વર્ણો, એટલે કે એના આખા જીવનચક્ર વિશે આપણે અહીંયા સમજૂતી લખવાની છે.
તો જોઈએ, માદા રેશમનો કીડો ઈંડા આપે છે. તો આપણને ખબર જ છે કે માદા જાતિનો કીડો જે છે એ ઈંડા આપે છે, તેમાંથી ડિંભ નીકળે છે. ડિંભ એટલે બચ્ચું, જેને કેટરપિલર અથવા તો રેશમનો કીડો કહે છે. બરાબર, જે ડિંભ જે રેશમનો કીડો ઈંડા મૂકે છે એમાંથી બચ્ચું નીકળે એને કેટરપિલર અથવા તો રેશમનો કીડો કહી શકાય છે. એ કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે, તેને કોષિત અવસ્થા પ્યુપા કહે છે. જો કેટરપિલર જ્યારે વૃદ્ધિ પામે છે, મોટું થાય છે, અને ત્યાર પછીની એની જે અવસ્થા છે એને શું કહેવાય છે? પ્યુપા. તે પોતાની આસપાસ ઝાડું રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે. જેવી રીતે કરોળિયા છે એ પોતાને રહેવા માટે ઝાડું રચે છે, એવી જ રીતે રેશમના કીડા છે એ પણ પોતાની આસપાસ ઝાડું રચે છે જેથી એને પકડી રાખવામાં એ મદદ કરે છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. એ ઝાડું બનાવી અને એના પછી એનું માથું છે એને અંગ્રેજી 8 આકારમાં એક છેડેથી બીજા છેડે સુધી લઈ જાય, અને તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાતણાઓનો સ્ત્રાવ કરતો જાય છે. જ્યારે એના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડેથી બીજા છેડા સુધી લઈ જાય છે ત્યારે તે પ્રોટીનના બનેલા તાતણાઓનો સ્ત્રાવ કરતો જાય છે, લાળ છે એને ઉત્પન્ન કરતો જાય છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે. એ પ્રોટીનનો જે તાતણાનો સ્ત્રાવ કરે છે એ હવા સાથે ભળે એટલે એમાંથી રેશમનો તાર બની જાય છે. ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત પામે છે. પછી એ તાર વડે એના શરીરને ઝડપથી ઢાંકી દે અને પછી એ પાછો પ્યુપામાં રૂપાંતર પામે. આ ઢાંકવા માટેના આવરણને કોસેટો કહે છે. એના શરીરને ઢાંકવા માટેનું જે આવરણ છે એને શું કહેવાય? કોસેટો. પ્યુપાનો હવે પછીનો વિકાસ છે એ કોસેટોમાં થાય છે અને તે પતંગિયામાં રૂપાંતરિત પામે છે. પછી એ પ્યુપાનો વિકાસ કોસેટોમાં થાય અને કોસેટો પછી એ પતંગિયામાં રૂપાંતર પામે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 48 છે, રેશમના કીડાઓના પ્રકારો વિશે જણાવો તથા તેમાંથી મળતા રેશમના તાર વિશે લખો. બરાબર, તો આપણે જવાબ લખીએ, રેશમના કીડાઓના ઘણા પ્રકારો છે. બરાબર, જેઓ એકબીજા કરતાં જુદા તરી આવે છે અને તેમના વડે મળતા રેશમના તારના બંધારણ જુદા જુદા હોય છે. આપણે કાપડ જુદા જુદા પ્રકારના મેળવીએ છીએ તો રેશમ છે, માત્ર રેશમના તાર પણ ઘણા બધા પ્રકારના જોવા મળે છે, એકબીજા કરતાં અલગ જોવા મળે છે. આમ ટસર સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર મળે છે. રેશમના કીડાની જાતિ પણ અલગ અલગ હોય છે, માટેમાંથી મળતા તાર પણ અલગ અલગ હોય છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે. મલબેરી રેશમનો કીડો છે એ સૌથી સામાન્ય કીડો કહેવાય છે. આ કીડાના કોસેટોમાંથી મળતો તાર મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે. મલબેરી જાતિનો રેશમનો કીડો છે એમાંથી જે તાર મળે છે એ મુલાયમ, ચમકદાર અને લચકતો હોય છે. તે જુદા જુદા રંગમાં રંગી શકાય છે અને એ તારને આપણે અલગ અલગ રંગમાં રંગી પણ શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 49 છે, મલબેરી રેશમના કીડાના કોસેટોમાંથી મળતો રેશમનો તાર કેવો હોય છે? તો કે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ તો કે મલબેરી રેશમના કીડાના કોસેટોમાંથી મળતો રેશમનો તાર મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 50 છે, જુદા જુદા રેશમના તાર એકબીજાથી કઈ કઈ બાબતોમાં જુદા પડે છે? તો કે જુદા જુદા રેશમના તાર એકબીજાથી બરછટપણા, લીસાપણા તેમજ ચમક વગેરે બાબતોમાં જુદા પડે છે. જો જુદી જુદી જાતિના રેશમના કીડા છે જુદી જુદા પ્રકારના રેશમના તાર ઉત્પન્ન કરે છે, એમાં કઈ કઈ વિવિધતા હોય? તો કે બરછટપણા હોય, અમુક લીસા હોય અને અમુક ચમકવાળા હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 51, કયો દેશ રેશમના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે? એ જાપાન, બી ચીન, સી ભારત અને ડી અમેરિકા. તો રેશમ સૌથી વધારે ક્યાંથી ઉત્પન્ન થાય છે, કયા દેશમાંથી? તો કે ચીનમાંથી, માટે આપણે અહીંયા લખીશું બી. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 52, શુદ્ધ રેશમ તથા કૃત્રિમ રેશમની દોરી અથવા તારને સળગાવો તો તેમાંથી આવતી ગંધમાં શું તફાવત હોય છે? તો કે શુદ્ધ રેશમ કુદરતી રેસા છે, તેથી તેમને સળગાવતા ઊનના દોરાને સળગાવતા જેવી વાસ આવે છે. જો શુદ્ધ રેશમ છે એ કુદરતી રેસા કહેવાય છે, એટલે કુદરતી રેસાને સળગાવીએ એટલે કે ઊનના દોરાને સળગાવીએ એવી વાસ આવે.
કૃત્રિમ રેશમની વાસ તીવ્ર હોય છે. કૃત્રિમ રેશાને સળગાવતા પ્લાસ્ટિક જેવી વાસ આવે છે. કૃત્રિમ રેશમની વાસ છે એ કૃત્રિમ રીતે એટલે કે રેશમના કીડામાંથી નથી બનાવેલી, પણ કૃત્રિમ રીતે જે રેશમ બનાવેલા રેશમના રેસા બનાવેલા છે એમની વાસ છે ખૂબ જ આપણને ન ગમે તેવી હોય છે, એકદમ તીવ્ર હોય છે, સ્ટ્રોંગ હોય છે. કૃત્રિમ રેસાને સળગાવીએ એટલે પ્લાસ્ટિક સળગે ત્યારે જેવી વાસ આવે છે એવી જ વાસ આવતી હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 53, રેશમના કીડાના ઈંડાઓનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે? તો કે રેશમના ઈંડાઓનો સંગ્રહ સાવધાનીથી કાપડની પટ્ટીઓ અથવા કાગળ પર કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી 54મો પ્રશ્ન છે, રેશમના કીડા પાડનાર ઈંડાઓને કેવી અવસ્થામાં રાખે છે? તો કે રેશમના કીડા પાડનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે, તથા ઈંડાઓને હૂંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે. જો રેશમના કીડા પાડનાર છે તેમને રેશમના કીડાના ઈંડા છે એને તાપમાન અનુકૂળ આવતું હોય એવી જગ્યાએ રાખવામાં આવે છે, ભેજવાળા વાતાવરણમાં અને સ્વસ્થ વાતાવરણ હોય ત્યાં રાખવામાં આવે છે, જેથી સેતુર પર નવા પાંદડા આવે ત્યારે ડીંભ બહાર નીકળી આવે છે. સેતુરના પાંદડા ઉપર રેશમનો કીડો છે ઈંડા મૂકે છે, જેથી એમાંથી સેતુરના પાંદડા હોય એના ઉપર જ એમાંથી ડીંભ એટલે કે બચ્યું છે બહાર આવે છે. પ્રશ્ન નંબર 55, ડીંભ રાત દિવસ શું ખાય છે? તો કે ડીંભ એટલે બચ્ચું, એ બચ્ચું રાત દિવસ શું ખાય છે? તો કે ડીંભ રાત દિવસ સેતુરના પાંદડા ખાય છે, કારણ કે સેતુરના પાંદડા ઉપર જ પોતાનું નિવાસસ્થાન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 56 છે, ડીંભ ખાલી જગ્યા દિવસ પછી ખાવાનું બંધ કરી દે છે. ડીંભ છે એ બચ્ચું છે, કેટલા દિવસ પછી ખાવાનું બંધ કરી દે બાળકો? એમાં ઓપ્શન આપેલા છે, એ 10 થી 15, બી 15 થી 20, સી 20 થી 25, અને ડી 25 થી 30. તો કેટલા દિવસ પછી ખાવાનું બંધ કરી દઈએ? તો કે 25 થી 30 દિવસ સુધી, માટે આપણે અહીંયા લખીશું ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 57 છે, ડીંભને સેતુરના તાજા તોડેલા પાંદડા સાથે શાની ટ્રેમાં રાખવામાં આવે છે? એ પ્લાસ્ટિકની, બી લોખંડની, સી તાંબાની, અને ડી વાંસની. તો સેતુરના તાજા તોડેલા પાંદડા સાથે ડીંભને કઈ ટ્રેમાં રાખીએ? તો કે વાંસની, માટે આપણે અહીંયા લખીશું ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 58 છે, કોસેટાઓને ખાલી જગ્યામાં અથવા ખાલી જગ્યામાં ઉકાળવામાં આવે છે. કોસેટાઓને શેમાં ઉકાળવામાં આવે? તો કે તડકામાં અથવા તો પાણીમાં. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો રેશમની રીલિંગ પ્રક્રિયા, બરાબર. તો કે રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોસેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. એટલે કે રેશમ સ્વરૂપે એનો ઉપયોગ કરવો હોય તો કે તો એના માટે શું કરવું? તો કે રેશમ સ્વરૂપમાં જો આપણે એનો ઉપયોગ કરવો હોય તો કોસેટામાંથી રેશમના તાર કાઢ્યા પછી એનો દોરો કે જે વણેલા તાર બનાવવામાં આવે છે, જેને શું કહેવાય? રેશમની રીલિંગ પ્રક્રિયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 60 છે, રેશમની રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના ખાલી જગ્યા વડે કરવામાં આવે છે. રીલિંગ પ્રક્રિયા શેના વડે કરવામાં આવે? તો કે એ કારીગરો, બી રસાયણો, સી કીડાઓ, અને ડી મશીનો. તો આપણને ખબર જ છે કે આજકાલ ટેકનોલોજીનો વધારે પડતો ઉપયોગ થવા લાગ્યો છે, જેને કારણે મશીનો અને યંત્રોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો રેશમની રીલિંગ પ્રક્રિયા છે એ ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે, માટેનો જવાબ લખીશું ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 61 છે, નીચે આપેલા શબ્દોમાંથી કયા શબ્દ સમૂહો રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા છે તે લખવાના છે. તો મિત્રો, આમાં આપણે જે રેશમના ઉછેર માટે, રેશમના ઉત્પાદન માટે જે જે શબ્દો લાગુ પડે એના જ આપણે જવાબમાં લખવાના છે. તો એમાં પહેલું છે રેશમના કીડાનો ઉછેર. તો રેશમનું ઉત્પાદન કરવું હોય તો આપણે રેશમના કીડાનો ઉછેર કરવો પડે છે, માટે આપણે અહીંયા લખીશું રેશમના કીડાનો ઉછેર. ત્યાર પછી ફૂલોની ખેતી, તો એના માટે ફૂલોની ખેતીની કોઈ જરૂર રહેતી નથી. ત્યાર પછી સેતુરની ખેતી, તો રેશમનો કીડો છે એ સેતુરના પાંદડા ઉપર જ ઈંડા મૂકે છે, માટે આપણે સેતુરની ખેતી કરવી ફરજિયાત છે. તો અહીંયા લખીશું સેતુરની ખેતી. ત્યાર પછી છે મધમાખીનો ઉછેર, રેશમના રેસા મેળવવા માટે મધમાખીનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે એ શબ્દ આવે નહીં. ત્યાર પછી વન સંવર્ધન, એટલે કે વનની કાંઈ જરૂર પડતી નથી, જંગલનો ઉછેર કરવાની કોઈ જરૂર રહેતી નથી, એટલે માત્ર એનો જવાબ આવશે રેશમના કીડાનો ઉછેર અને સેતુરની ખેતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 62 છે, કોસેટોમાંથી રેશમ મેળવવાની પ્રક્રિયા વર્ણો.
રેશમના કીડાના કોસેટોમાંથી રેશમ મળે ત્યાં સુધીની પ્રક્રિયા આપણે અહીંયા સમજાવવાની છે. તો જોઈએ, રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોસેટાઓનો ઉપયોગ કરવામાં આવે છે. રેશમના તાર મેળવવા હોય તો જાજા બધા કોસેટોનો ઉપયોગ કરવો પડે છે. કોસેટાઓને તડકામાં અથવા તો પાણીમાં ઉકાળવામાં આવે છે. આ ક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે. જો એ કોસેટા છે એને તડકામાં અથવા તો પાણીની અંદર ઉકાળવામાં આવે તો એમાંથી રેશમના તાર છે છૂટા પડે છે. રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોસેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. રેશમના સ્વરૂપમાં આપણે એનો ઉપયોગ કરવો હોય તો કોસેટામાંથી એના તાર કાઢ્યા પછી એને દોરા કે વણેલા તાર બનાવવા પડે છે. તો એ જે ક્રિયા છે એને રેશમની રીલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે, જે આપણે વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ બાળકો. ત્યારબાદ રેશમના તારને કાંતવામાં આવે છે, જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એ રેશમના જે તાર છે એને કાંતવામાં આવે છે, જેથી રેશમના દોરા મળે છે. વણકરો આ રેશમના દોરા વડે રેશમના કાપડ વણે છે. વણકરો છે એ રેશમના કાપડ બનાવવા માટે આવા રેશમના દોરાઓનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 63 છે, વિભાગ અ અને વિભાગ બ ને યોગ્ય રીતે જોડો. જેમાં વિભાગ અ માં પહેલું આપેલું છે ઘસવાની ક્રિયા. તો ઘસવાની ક્રિયામાં શું આવશે? એ રેશમનો તાર ઉત્પન્ન કરે છે, બી ઊન આપતું પ્રાણી છે, સી રેશમના કીડાનો ખોરાક છે, ડી રીલિંગ પ્રક્રિયા છે, અને ઈ કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા છે. તો કે ઘસવાની ક્રિયા એટલે કઈ ક્રિયા? તો કે કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા. એટલે આપણે અહીંયા પહેલા બોક્સમાં લખીશું ઈ. ત્યાર પછી બીજું છે સેતુરના પાંદડા. તો સેતુરના પાંદડા છે એ રેશમના કીડાનો ખોરાક છે. તો આપણે અહીંયા લખીશું સી. ત્યાર પછી યાક છે. તો યાક એ ઊન આપતું પ્રાણી છે. તો અહીંયા આપણે લખીશું ત્રીજા બોક્સમાં બી. ત્યાર પછી કોસેટો છે. તો કે કોસેટો એ રેશમનો તાર ઉત્પન્ન કરે છે, માટે આપણે ચોથા બોક્સની અંદર લખીશું એ. તો મિત્રો અહીંયા આપણો આ પાઠ છે પૂરો કરીએ છીએ. અને ત્યાર પછી આવે છે જાતે કરો. તો જાતે કરોમાં જે કંઈ પ્રશ્નો આપેલા છે મિત્રો, એ પ્રશ્નો છે એ તમને આપણે અગાઉ જે પાઠનો વિડીયો જોઈ ચૂક્યા છીએ અને સમજી ચૂક્યા છીએ એના આધારે જ તમને આ બધા પ્રશ્નો છે આપેલા છે. તો એ પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે મેળવવાના છે અને જાતે જ લખવાના છે. તો આપણે અહીંયા પાઠ છે પૂરો કરીએ છીએ બાળકો. તમને આ પાઠ જોવાની અને વિડીયો સાંભળવાની ખૂબ ખૂબ મજા આવી હશે. મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.